આજે આપણે વિશ્વ પ્રસિદ્ધ અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલ એવા બહુચર માતાના મંદિરની મુલાકાત લઈ રહ્યા છીએ। સવારથી જ માતાના પ્રવેશદ્વાર આગળનું બજાર ખુલી ગયું છે અને ભક્તિ અને આસ્થાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરતી તમામે તમામ ચીજ વસ્તુઓ આ બજારમાં ઉપલબ્ધ છે। સવારથી જ ગુજરાતભરની માનવ મેદની અહીં માં બહુચરના દર્શન કરવા ઉમટી પડે છે અને દરેક પ્રકારની ચીજ વસ્તુઓ આ બજારમાં સરળતાથી મળી રહે છે। દોસ્તો, અગર કોઈ માનવીમાં જન્મજાત ખોડખા પણ હોય તો માતા બહુચર એના પ્રત્યક્ષ ડોક્ટર છે। જો કોઈની નાક, કાન, જીભ કે શરીરનું કોઈ પણ અંગ જન્મજાત અપંગ મળ્યું હોય તો જે અંગ અપંગ હોય તે અંગની ચાંદીની પ્રતિકૃતિ માતા બહુચરને ચઢાવવાથી જે તે ખોડખા પણ મટી જાય છે એવો માં બહુચરનો પ્રભાવ છે। તેથી જ તો વિશ્વભરના ખોડ ખાપણવાળા બાળકો અને માનવીઓ અહીં આવીને માતા બહુચરની બાધા રાખે છે અને ખોડ ખાપણમાંથી મુક્તિ મેળવે છે। પ્રાતઃ પ્રહરથી જ માતાની પૂજા સામગ્રી અને માનવીના અંગ ઉપાંગોની પ્રતિકૃતિ વેચતી દુકાનો અહીં આખો દિવસ ધમધમે છે, જે આપ જોઈ રહ્યા છો। અને આ છે માં બહુચરના મંદિરનો મુખ્ય અને વિશાળ પ્રવેશદ્વાર અને આપણે પ્રવેશ કરી રહ્યા છીએ માના મંદિર પરિસરમાં। ખરેખર અહીં આવીને માનવી ધન્યતા અનુભવે છે। પ્રવેશદ્વારની ડાબી બાજુએ જૂતા ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ છે, જ્યાં દરેક ભક્તો પોતાના જૂતા ચપ્પલ સાચવીને મૂકતા હોય છે। તો દોસ્તો, આજે આપણે આવ્યા છીએ બહુચરાજી માતાજીના મંદિરે। આ મંદિર વિશેની આપણે તમામે તમામ માહિતી મેળવવાના છીએ। આ મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને કઈ કઈ સગવડો મળે છે તથા તેઓ માટે કઈ કઈ વ્યવસ્થા કરવાના આવેલ છે તે તમામે તમામ આપણે રજૂ કરવાના છીએ। તો દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવા જાઓ છો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજના વિડીયો। અને દોસ્તો, આ છે બહુચર મંદિરના વિશાળ ભવ્ય અને ભક્તિસભર એવો પ્રાંગણ પરિસર। પરિસરની જમણી બાજુએ માતાના મંદિરની વ્યવસ્થાપન માટેનું કાર્યાલય છે, જ્યાં સરકારી અમલદારો નીતિ નિયમ મુજબ માના મંદિરનું વ્યવસ્થાપન કરે છે। અને આ પરિસરની મધ્યમાં માતા બહુચરાજીનું ભવ્ય કલાત્મક બાંધણી સાથેનું ઉત્તુંગ મંદિર પ્રાચીન કાળથી સ્થિત છે। માતાના મંદિરના પ્રવેશ દ્વારે ડાબી બાજુએ શ્રી ગણપતિ તેમજ જમણી બાજુએ શ્રી શંકર ભગવાનની દેવીઓ સ્થાપવામાં આવી છે। અને આ છે માં બહુચરના મંદિરનો પ્રથમ ગુંબજ, જ્યાં સવારથી જ માનવ મિતની માતાના દર્શન કરવા કતારબદ્ધ થઈ જાય છે, જે આપ જોઈ રહ્યા છો। કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહીને માતાના દિવ્ય દર્શનની અભિલાષા પૂરી થાય છે। અને આ છે ભવ્ય કલાત્મક અને ઊંચો મિનાર। કહેવામાં આવે છે કે માં તારા ઊંચા મંદિર નીચા મોલે જરૂખડે દીવા બડે રે લો। વારે તહેવારે પ્રસંગે આ મિનારને દીવાઓની જ્યોતથી શણગારવામાં આવે છે। અને આ છે બહુચર માતાની દિવ્ય યજ્ઞશાળા, જ્યાં શ્રદ્ધાળુઓ હોમ, હવન, યજ્ઞ યાગાદિ ક્રિયાઓ ભક્તિભાવપૂર્વક કરે છે। અહીં નવગ્રહ, વાસ્તુ, ભૈરવ, યોગિની, માતૃકા, ગણપતિ એમ તમામ દેવી દેવતાઓના સ્થાપનો કરવામાં વલ્લભ ધોળાનું બાળ સ્થાન એટલે કે તેમનું નિવાસ સ્થાન। તમે સૌએ જય આદ્યાશક્તિ આરતી તો સાંભળી જ હશે। આ જે આરતી છે તે ઘરે ઘરમાં ગાવામાં આવે છે અને આ આરતી માતા બહુચરના ભક્ત એવા વલ્લભ ભટ્ટની રચના છે, જે આજે પણ ઘરે ઘરમાં વલ્લભ ભટ્ટને જીવતા અને અમર બનાવી રહે છે। આ આરતી ઉપરાંત બહુચર બાવાની આનંદનો ગરબો, આ તમામ રચનાઓ વલ્લભ ભટ્ટ તરફથી કરવામાં આવી છે। અને દોસ્તો, આ છે માં બહુચરનો જલકુંડ। અહીં ગુજરાતભરના નાના બાળકોની બાબરી ઉતારવાની વિધિ કરવામાં આવે છે, એટલે કે ચૌલ ક્રિયા કરવામાં આવે છે। સાથે સાથે અપંગ બાળકોનું જે અંગ અપંગ હોય તેની ચાંદીની પ્રતિકૃતિ માતાને અર્પણ કરવામાં આવે છે। અને આ છે માં બહુચરનું ભક્તિસભર એવું મંદિર। આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો આ મંદિર લગભગ 5000 વર્ષ પુરાણું છે। પ્રાચીન કાળમાં રાજા દક્ષના યજ્ઞમાં
ભગવાન શંકર નું ઘોર અપમાન થયું હતું. તે વખતે સતી પાર્વતી પોતાના પિતા દક્ષ ની યજ્ઞ વેદી ના યજ્ઞ માં સતી થયા અને ખૂબ ક્રોધે ભરાયેલા ભગવાન શંકર સતી પાર્વતીના નશ્વર દેહને ખભે નાખીને પૃથ્વીનું ભ્રમણ કરવા લાગ્યા. અને તે વખતે માતા પાર્વતીનો ડાભો હાથ આ સ્થળે પડ્યો અને માતા સતી અહીં માં બહુચર સ્વરૂપે પ્રગટ થયા. અને ત્યાર પછી કપિલ મુનિએ માતા બહુચરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી માતા બહુચરાજી જગતભરમાં ખ્યાતિ પામેલ છે અને સમગ્ર માનવજાતનું કલ્યાણ કરી રહ્યા છે. જે બાળક બોલતું ન હોય તેની ચાંદીની જીભ માતાને ચડાવવાથી બાળક બોલતું થાય છે. જે બાળક સાંભળી શકતું ન હોય તેની ચાંદીનો કાન ચડાવવાથી બાળક સાંભળતું થાય છે. લંગડા માણસો માતાને ચાંદીનો પગ ચડાવે છે અને ચાલતા થાય છે. આમ માં બહુચર સૌની અપંગતા દૂર કરીને માનવીને સ્વસ્થ અને નિરોગી બનાવે છે. તેથી જ તો દુનિયાભરમાંથી દુઃખી માનવીઓ લાખોની સંખ્યામાં અહીં આવે છે અને માની બાધા રાખે છે અને સુખી થાય છે. માં બહુચરની મૂર્તિ એટલી ભવ્ય અને ભક્તિસભર છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓના શીશ આપોઆપ માતાના ચરણોમાં નમી જાય છે અને માતાની મૂર્તિનો પાવન પ્રકાશપુંજ મેળવીને ધન્ય બની જાય છે. એક એવી પ્રણાલિકા છે લોકોની કે માં બહુચર એક વિશ્વની ડોક્ટર છે. અહીંયા કોઈ તંત્ર મંત્ર કે દોરા ધાગા નથી થતા, પણ અહીંયા શરીરના તમામ અંગો માં ભગવતીના ચરણમાં પોતાના આરોગ્ય અર્થે અર્પણ કરવામાં આવતા હોય છે. કે જેને આંખની તકલીફ હોય એ ચાંદીની આંખ, જેને ફૂલડા કહેવામાં આવે છે એ ફૂલડારૂપી ચાંદીની આંખનું પતરું લઈ આવી માના ચરણોમાં અર્પણ કરતા હોય છે. એ જ રીતે શરીરનું કોઈ પણ અંગ હોય એ અંગ અર્પણ કરે છે. જ્યારે શારીરિક કોઈ તકલીફ હોય તો માં ભગવતીના ચરણમાં શરીરનું અંગ અર્પણ કરવામાં આવે છે. તો જે પાષણનું વરખડીની વૃક્ષની જે બિલકુલ પાષણનું મંદિર છે એ સમથિંગ 1839 આસપાસ જે બરોડા સ્ટેટના રાજા હતા માં ભગવતીના કૃપાથી એમનું જે દર્દ મટ્યું અને એમને ખૂબ પ્રસંગ થઈ માં ભગવતીનું એક કિલ્લાવાળું મંદિર બનાવ્યું. સાયન કક્ષમાં લઈ જવામાં આવે ત્યાં સુધી આખો દિવસ મંદિર અહીંયા ખુલ્લું જ રહે છે, સિવાય કે 5 મિનિટ કે જે 10 મિનિટ માં ભગવતીનો શણગાર થાય ત્યાં સુધી મંદિર ખુલ્લું રહે છે. એટલે આવનાર યાત્રિકને કોઈ પણ પ્રકારની પરેશાની વગર વ્યવસ્થિત દર્શન થઈ શકે છે. અહીંના સિક્યુરિટી સ્ટાફ તથા ઓફિસનો સ્ટાફ પણ એમની સાથે સહભાગી બની વ્યવસ્થિત એમની ફરજ પૂરી પાડે છે. અહીંયા સરસ મજાનું માતાજીનું ભોજનાલય છે, ત્યાં પણ સરસ મજાના પ્રસાદ રૂપે એ લોકોને ભોજન અર્પણ કરવામાં આવતું હોય છે.